ભરૂચ આરટીઓ કચેરીની બહાર ચાલતી કેબિનોમાં વીજ કનેક્શનનું કૌભાંડ, મદની ઝેરોક્સમાં વીજળી કનેક્શન ગેરકાયદેસર હોવાનો આક્ષેપ, વીજ ચોરી સામે આવશે તો આરટીઓ અધિકારીઓ પણ શંકાના દાયરામાં, નોટરી વકીલના કૌભાંડમાં ઝડપાયેલા આરોપીની કેબિનમાં વીજ કનેક્શન ક્યાંથી આવ્યું? ભરૂચ આરટીઓ કચેરીની બહાર ચાલતી કેબિનમાં વીજ કનેક્શનનું કૌભાંડ. ભરૂચ આરટીઓ કચેરીની બહાર ગેરકાયદેસર લોખંડની કેબિનમાં મદની કલર ઝેરોક્સની દુકાન ચાલી રહી હતી. જો કે આ દુકાનમાં નોટરી વકીલના ટુ કોપીના સિક્કા અને સહી સાથે 130 રૂપિયામાં તૈયાર કરી આપવામાં આવતું હોવાની ઘટનામાં મદની કલર ઝેરોક્સના સંચાલક પાસે નોટરી વકીલની ડિગ્રી ન હોવા છતાં અન્ય નોટરી વકીલના ટુ કોપીના સહી સિક્કા સાથે અરજદારોને છેતરી રહ્યા હોવાની ઘટના સામે આવતા એક રિક્ષા ચાલકે સમગ્ર ઘટનાની જાણ ભરૂચ SOG પોલીસ મથકના PI PN પટેલને કરતા તેઓની ટીમે ઘટના સ્થળે દોડી આવી આરટીઓ કચેરીની બહાર ચાલતી મદની કલર ઝેરોક્સની કેબિનમાં રેડ પાડતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં SOG પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી, જેને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે જે કેબિનમાં નોટરી વકીલના નામે કૌભાંડ ચાલી રહ્યું હતું તે કેબિનનું ઝેરોક્સ ચલાવવાનું પણ લાયસન્સ ન હોવા છતાં આ કેબિનમાં વીજ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ત્યારે જે કેબિન જ ગેરકાયદેસર છે ત્યાં વીજ કનેક્શન ક્યાંથી આવ્યું તેની તપાસ કરતા વીજ કનેક્શન ગેરકાયદેસર લેવાયું હોવાના ઘટસ્ફોટ થવા પામ્યા છે. જો કે આ કૌભાંડમાં વીજ ચોરી પણ થતી હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે સમગ્ર કૌભાંડમાં વીજ કંપનીએ કેબિનમાં ચાલી રહેલી વીજ પુરવઠા અંગેની માહિતી કેમ ન મેળવી અને વીજ કનેક્શન ચાલતું હતું તો તે કઈ રીતે ચાલતું હતું તે અંગેની પણ જાણ કરાઈ. વીજ કનેક્શન ચાલતું હતું તો કઈ રીતે ચાલતું હતું વીજ કંપની દ્વારા કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ થયા છે. જો વીજ કનેક્શન અપાયું હોય તો કયા પુરાવાના આધારે વીજ કંપની દ્વારા મીટર લગાવાયું હતું, પરંતુ સમગ્ર ઘટનામાં મીડિયાની તપાસમાં વીજ કનેક્શન પણ ગેરકાયદેસર લેવાયું હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. સમગ્ર અહેવાલ બાદ વીજ કંપની શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે જ પરમ દિવસે જે આરટીઓ કચેરીની બહાર મદની ઝેરોક્સમાંથી જે કૌભાંડ ઝડપાયું છે તેમાં ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. આપણે જે ઝેરોક્સની દુકાનમાંથી જે કેબિનમાંથી જે કૌભાંડ પકડાયું છે એ કેબિન આપ જોઈ રહ્યા છો. આ કેબિન ગેરકાયદેસર હતી, એ લાયસન્સ એમાં નહોતું, આ લાયસન્સ વિનાની છે, પરંતુ અહીંયા મીટર પણ નહોતું. આપ દર્શકોને જાણીને આશ્ચર્ય થશે કે અંડર કનેક્શનનો વાયર જાય છે. જુઓ, આ GB વાયર સીધો ઉપરથી ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો, જો વીજ કંપની હોય ને કોઈના ઘરમાં આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એના 1-2 લાખનો દંડ વસૂલવામાં આવે છે. પણ આપ જોઈ રહ્યા છો, સરકારી કચેરીની બહાર એટલે કે આરટીઓ કચેરીની બહાર ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું અને અહીંયા મોટી કેબિન ચાલવામાં આવી હતી. આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ ખાસ વાત એ કરીએ કે આ જે કેબિન ચાલતી તે સદંતર ગેરકાયદેસર હતી, એની અંદર નથી વીજ કનેક્શન, પરંતુ સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવે તે રીતે અહીંયાથી વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું. ગેરકાયદેસર વીજળી ચોરી થતી હતી ત્યારે અહીંયા પણ એક ગંભીર ગુનો બને છે. અહીંયા વીજ કંપની ઊંઘતી ઝડપાઈ હોય તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ એક વાત સત્ય છે કે અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે વીજ કંપનીએ પણ અહીંયા આવી સ્થળ મુલાકાત કરવાની જરૂર છે. આ GB કનેક્શન અહીં કઈ રીતે આવ્યું હતું, ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે, પરંતુ વીજ ચોરી અંગેનો પણ ગુનો દાખલ થઈ શકે છે તેવી શક્યતાઓ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે. કેમેરામેન વિજય ઓડ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન્ભર. આરટીઓ કચેરીની બહાર નોટરી વકીલના નામે ચાલી રહેલું કૌભાંડનો ડેમો નિહાળો ઇન ભરૂચની રજૂઆતમાં. ભરૂચની આરટીઓ કચેરીની બહાર એક મસ્ત મોટું કૌભાંડ ચાલતું હોવાના અહેવાલ ઇન ભરૂચે પ્રકાશિત કર્યા હતા. સમગ્ર અહેવાલમાં શું છે સત્ય એ જાણવા માટે ભરૂચ SOG પોલીસને પણ જાણ કરાઈ હતી. SOG પોલીસને પણ અહીંયા મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આરટીઓ કચેરીની બહાર જે મદની ઝેરોક્સ નામની જે કેબિન હતી એમાં ગેરકાયદેસર રીતે નોટરી વકીલના સહી અને સિક્કાનો ઉપયોગ થતો હતો.
સામાન્ય રીતે આપણે જોઈએ તો વકીલના ટ્રુ કોપી કરાવી હોય તો એક નકલના ટ્રુ કોપીના એટલે રબર સ્ટેમ્પ મારીને એને સિગ્નેચર કરવાના માત્ર 5 રૂપિયા કે 10 રૂપિયા થતા હોય છે. પરંતુ આપણી તપાસમાં એટલે કે ઇન ભરૂચની તપાસમાં આ કૌભાંડમાં માત્ર ગેરકાયદેસર સિક્કો ઉપયોગ કરવામાં અરજદારો પાસેથી મિનિમમ 100 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની ઘટના સામે આવી હતી. એટલે ટોટલ કે કલર ઝેરોક્સ સાથે એને લેમિનેશન કરવામાં આવે છે અને એને કોઈ પોલીસ કે કોઈ પણ એને રોકી ના શકે, ઓરિજિનલ કહી શકાય એવું પણ માનવામાં આવે છે. અને એ જ કૌભાંડ આપણે ઇન ભરૂચ ચેનલના માધ્યમથી ખુલ્લું પાડ્યું છે. પરંતુ એ કૌભાંડ કઈ રીતે ચાલતું હતું એનો ટૂંકો ડેમો આપણે આજે ઇન ભરૂચ ચેનલના માધ્યમથી અહીંયા બતાવીશું. આ છે એક આઈ કાર્ડ છે, ઇન ભરૂચ ચેનલનું આ છે એક આઈડી પ્રૂફ છે. હું એને ખાસ કરીને સ્કેન કરીશ. દર્શક મિત્રો, આ સ્કેન થયું. આ સ્કેન થયા પછી આપણે એની કલર પ્રિન્ટ કાઢવામાં આવી છે, એટલે કલર પ્રિન્ટ કાઢીશું આપણે. આ કલર પ્રિન્ટ નીકળી. હવે ઇન ભરૂચ ચેનલનું જે આ આઈડી કાર્ડ છે એની પાછળ પણ આપણે પ્રિન્ટ કરવાની છે. એટલે એ પ્રિન્ટનો અર્થ એ છે કે જે રીતે આપણે જે રીતે કૌભાંડ પકડાયું છે તેમાં વકીલના જે સહી સિક્કા કરવામાં આવ્યો છે તેને કઈ રીતે સ્કેન કરવામાં આવે છે, તો એને આ સ્કેન કરવામાં આવે છે. હવે આને આ એક દાખલા તરીકે આપણે માનીએ તો એક વકીલનો પુરાવો કહી શકાય કે એને દાખલા તરીકે આને સિગ્નેચર અને ટ્રુ કોપીનો સિક્કો કહી શકાય. આની સીટ એટલે કે એ પ્રિન્ટ કેવી રીતે નીકળે છે એ હું તમને ટૂંકમાં બતાવું. આની ઉપર એનો લોગો નીકળે છે એટલે એની પ્રિન્ટ નીકળે છે. હવે આપણે જે આ કલર ઝેરોક્સ કરાવેલી છે એનું સૌપ્રથમ આપણે લેમિનેશન કરીશું. લેમિનેશન કરીશું એટલે એની જે સાઇઝ છે એની પાછળ કોરું આવશે. એની પાછળ આપણે કરવાના છે અટેસ્ટેડ. કઈ રીતે અટેસ્ટેડ થાય છે આવો જાણીએ. આપણે આ આઈડી કાર્ડની જે પ્રિન્ટ કાઢી એટલે કે કોમ્પ્યુટરાઇઝથી એની કલર ઝેરોક્સ કરવામાં આવી હતી. હવે એની જે કલર કોપી કરવામાં આવી એ આ રીતની છે. હવે આનું લેમિનેશન કરવામાં આવ્યું છે. હવે આ લેમિનેશનની પાછળ બ્લેન્ક છે. હવે આ બ્લેન્ક પાછળ આપણે અટેસ્ટેડ કોપી કરવી છે. તો આ અટેસ્ટેડ કોપી કઈ રીતે થાય, તો એ સૌથી મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ નોટરી વકીલ હોય તો એ પોતે અહીંયા રબર સ્ટેમ્પનો ઉપયોગ કરે છે, એના નામનો, એના જે નોંધણી નંબરનો હોય છે, અને ત્યારબાદ એ પોતે સિગ્નેચર કરતો હોય છે અને એની માત્ર રૂપિયા 5 કે 10 રૂપિયા ફી હોય છે. પરંતુ હાલમાં જે આરટીઓનું જે કૌભાંડ ઝડપાયું છે આરટીઓ કચેરીની બહાર, તેમાં એક મોટી સફળતા કહી શકાય કે 100 રૂપિયા આજે એક મધ્યમ વર્ગનો હોય, ગરીબ વર્ગનો વ્યક્તિ હોય, જે 10 રૂપિયા ખર્ચવાના બદલે સીધા 100 રૂપિયા આપવાનો વખત આવે તો તેના માટે ગંભીર પ્રશ્ન કહી શકાય. પરંતુ એ કઈ રીતે અટેસ્ટેડ કોપી થઈ છે આવો જાણીએ. આ છે એનો પાછળનો ભાગ, એટલે કે આપણે આની ઉપર જે ભરૂચનું ગૌરવ ઇન ભરૂચ ચેનલ લખેલું છે એને આપણે દાખલા તરીકે એક સરકારી એટલે કે સરકારી ડોક્યુમેન્ટનો એક ઉપયોગ કરે છે એવું કહી શકાય તો કોઈ શંકાને સ્થાન નથી કે એક વકીલે આની ઉપર ટ્રુ કોપી કરેલી છે. એનું સ્કેન આપણે સિગ્નેચર અને સિક્કો સ્કેન કરેલો છે. આપણે સૌ પ્રથમ એની પ્રિન્ટ કાઢીશું. આપણે બ્લેક પ્રિન્ટ કાઢેલી છે. હવે આ પ્રિન્ટ આપણે વકીલ તરીકે એટલે કે અટેસ્ટેડ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ કઈ રીતે વકીલના રબર સ્ટેમ્પનો અને એની સિગ્નેચરનો ઉપયોગ થયો તો હું તમને આ બતાવું છું કે આપણે પહેલાં સૌપ્રથમ આ કલર ઝેરોક્સ કાઢી. હવે આ કલર ઝેરોક્સની પાછળ આપણે આને લગાવવું છે તો એ કઈ રીતે લગાવીશું, પરંતુ એને આપણે ઓરિજિનલ બતાવવાનું છે. તો આ જે વસ્તુ છે એને આપણે ચારે બાજુથી એને કટિંગ કરીશું અને પછી એને આપણે કાઢીશું પ્લાસ્ટિકની પ્રિન્ટમાં, એટલે આ પ્રિન્ટ ઉપર. આ પ્રિન્ટમાં નીકળ્યા બાદ તેની આપણે આની પાછળ ચોંટાડી આપીશું. આ ચોંટાડી આપ્યા બાદ આની ઉપર સિગ્નેચર અને સિક્કો આવશે. ત્યારબાદ આ લેમિનેશનનું પ્લાસ્ટિક છે એટલે કે આ જે પ્લાસ્ટિક છે એને આપણે અંદર મૂકી અને લેમિનેશન કરી દઈશું. એટલે જે આપણે આ જે પાછળનો ભાગ કાઢેલો છે જેને ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે, ત્યારે આ વસ્તુને આપણે અહીં પાછળ ચોંટાડી દે છે, જેની કિંમત આરટીઓ કચેરીની બહાર જે મદની ઝેરોક્સ ચલાવે છે તે 100 રૂપિયા વસૂલતા હતા. અને જો કાયદેસર વકીલ હોય
અને વકીલ પાસે જો તમે આના અટેસ્ટેડ કોપી કરાવો તો એ માત્ર 5 રૂપિયા 10 રૂપિયા મિનિમમ 15 રૂપિયા થાય, પરંતુ ઝેરોક્સના નામે એક મોટું કૌભાંડ ઇન ભરૂચ ચેનલના માધ્યમથી સામે આવ્યું છે, પકડાયું છે. એસઓજી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ સામાન્ય વર્ગનો હોય, મધ્યમ વર્ગનો, ગરીબ અરજદાર પણ હોય તો તેણે આ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવાની જરૂર છે કે ખરેખર આ નોટરી વકીલનો સિક્કો મારે છે તો તે ખરેખર વકીલ છે. જો એ વકીલ ન હોય તો તાબડતોબ આપ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો છો. અને આ જો તમારી આરટીઓ કે કોઈ પણ પોલીસ આ વસ્તુ પકડે અને એમાં જો આ પ્લાસ્ટિક ખુલી જાય અને એમાં જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આવે તો સૌ પ્રથમ આપની સામે એટલે જે અરજદાર હોય તેની સામે ફોજદારી ગુનો બની શકે છે. ત્યારે જોવું એ રહ્યું કે ઇન ભરૂચ ચેનલના માધ્યમથી આ જે ડેમો કરવામાં આવ્યો છે એના બાદ અરજદારો કેટલા જાગૃત થાય છે અને આ સમગ્ર ઘટના બાદ ભરૂચમાં પણ આરટીઓ કચેરીની બહાર જે હાટડીઓ ધમધમી રહી છે તેમાં એક મોટી સફળતા પણ આજે પ્રાપ્ત થઈ છે કે જે મધની ઝેરોક્સ છે તેનું વીજ કનેક્શન પણ ગેરકાયદેસર હતું. આપણે આ સમગ્ર અહેવાલ ટૂંક સમયમાં નિહાળીશું. કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. ભરૂચની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થતા કર્મચારીઓને હેરાનગતિ મુદ્દે કર્મચારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થતાની સાથે જ નવું મેનેજમેન્ટે હેન્ડલિંગ લેતાની સાથે જ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને હેરાનગતિ કરવામાં આવતા કર્મચારીઓએ ભેગા મળી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મોડી રાત્રે લિંક રોડ ઉપર બે આખલા તોફાને ચડતા ટુ વ્હીલર વાહન ચાલક મહિલાને અડફેટમાં લેતા મહિલાને ઈજા થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડી સ્થિત માતરિયા તળાવ પાસે મોડી રાત્રે બે આખલાઓએ તોફાને ચડતા મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં વાહન ચાલક મહિલાને પણ અડફેટમાં લેતા મહિલા રોડ ઉપર ફંગોળાઈ ગઈ હતી. જો કે મહિલાને ઈજા થતા આસપાસના વાહન ચાલકોએ દોડી આવી ઈજાગ્રસ્ત મહિલાને રોડ સાઈડ ઉપર ખસેડી સારવાર માટે રિક્ષા મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ માર્ગ ઉપર સતત અડધો કલાક સુધી આખલાઓ તોફાને ચડતા મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોમાં આખલાઓને ન પકડાતા હોવાની બૂમો પણ ઉઠી રહી છે. ત્યારે અગાઉ પણ તોફાને ચડતા આખલાઓએ અનેક વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટમાં લીધા છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર રખડતા અને તોફાન કરી વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનાવતા આખલાઓને પાંજરે પૂરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચમાં લોક પ્રશ્નો હલ નહીં થતા નિવૃત્ત કર્મીએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું. ભરૂચમાં વયસ્ક નાગરિકો અને સરકારી વર્ગ બેના અધિકારી ફરજ બજાવી નિવૃત્ત થયેલ બિપિનચંદ્ર બાબુલાલ જગદીશ ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં રસ્તા, સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પૂરતું પાણી, લાઇટ રોડ ઉપરના બનાવેલા બમ્પ, ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી, પાયાની સુવિધા આપવા ઉતરેલી ભરૂચ નગરપાલિકા સામે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું, જેને આજે 3 દિવસ પૂરા થયા છે. ભરૂચના વિવિધ પ્રશ્નોને લઈને 3 દિવસથી ઉપવાસ પર બેસેલા બિપિનચંદ્રને મળવા માટે કોંગ્રેસનું ડેલિગેશન 5 બત્તી પહોંચ્યું અને તેમની રજૂઆતો માટે ઉપવાસનું કારણ પૂછતા તેમણે રોડ રસ્તા ઉપર પડેલા ખાડા, ડેન્ગ્યુથી ત્રસ્ત પ્રજા, લાઇટ રોડ ઉપર બનાવેલા બમ્પ જેવી વિવિધ માંગણીઓનો પ્રશ્ન પોતે ઉપવાસ પર બેઠા છે તેમ જણાવ્યું હતું. આ જાણી કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિપક્ષના હોદ્દેદારો સાથે નગરપાલિકાએ પહોંચી પ્રમુખને રજૂઆત કરતા પ્રમુખ સાથે કોંગ્રેસના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને ટીમ સાથે પ્રમુખની ચમક જામી ગઈ હતી. પ્રમુખે રજૂઆત કરવા આવેલા ટીમના સભ્ય સાથે ગેરવર્તન કર્યું હોવાનું શમશાદ અલી સૈયદે મીડિયા સમક્ષ કહ્યું હતું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા વિપક્ષ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપવાસ ઉપર બેસેલા બિપિનચંદ્ર પાસે એમની માંગણીઓને સંતોષવા માટે વાત કરી હતી, પરંતુ કોઈ પણ માંગણીની સમય મર્યાદા હોય છે એ સમય મર્યાદા માંગી હતી,
પરંતુ બિપિન ચંદ્ર પોતાની હઠ છોડી ન હતી. પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે વધુમાં તેમણે ઉપવાસ માટે કોઈ પણ જાતની પરમિશન લીધા વગર બેઠા છે. જો અમે ચાહીએ તો તેમને પોલીસના હવાલે પણ કરી શકીએ છે, પરંતુ અમે એવું કરવા ઈચ્છતા નથી. આ સાંભળીને જ વિપક્ષના નેતા સાથે આવેલા વિપક્ષના કાર્યકરો સાથે આ મુદ્દે ચકમક જામી ગઈ હતી. વિપક્ષના કહેવા પ્રમાણે વિપક્ષના સભ્ય સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ગેરવર્તન કર્યું હોવાનો વિવાદ વકર્યો હતો. જ્યારે નગરપાલિકા પ્રમુખ શ્રી સુરભીબેન મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે ઘણી વખત એમની સાથે મુલાકાત કરી હતી, પરંતુ એમણે કોઈ પણ જાતનો પ્રતિસાદ આપ્યો ન હતો અને નગરપાલિકામાં આવતી તમામ કામગીરી કરીએ જ છે, પરંતુ રજૂઆત કર્યા વગર અને મળ્યા વગર જો ઉપવાસ ઉપર ઉતરી જાય તો અમે પણ શું કરીએ. ભરૂચ નગરપાલિકાના વિપક્ષને લોકોને બીજા મુદ્દા ન મળતા આવા ફરિયાદો લઈ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવતા રહે છે તેવી વાત પણ કરી હતી. કોંગ્રેસમાં પ્રતિનિધિઓ મારી પાસે અહીંયા નગરપાલિકા આવેલા, તેઓ જે બિપિનભાઈ જગદીશવાલા છે, જે સિનિયર સિટીઝન વ્યક્તિ છે, તેઓ આજે બે દિવસથી અમરનાથ ઉપવાસ પર બેસેલા છે. આજે એમની સાથે એમના વાઇફ પણ જોડાયેલા છે. એ સંદર્ભમાં મારી પાસે આવેલા અમને સિનિયર સિટીઝન સાથે પૂરી લાગણી છે. અમે એમને આ જ્યારના લેટર આવ્યા ત્યારના અઠવાડિયા પહેલાંથી અમે એમને સમજાવીએ છીએ. એ બધી જ વાતે તો પહેલાં માની ગયેલા હતા. એમને એવું પણ કીધેલું કે તમે એક નંબર આપી દો પેપરમાં કે તમે ડોર ટુ ડોર માટે કયા નંબરનો કોન્ટેક્ટ કરશો ને લાઇટ માટે, તે પણ અમારા ચેરમેન શ્રીએ આપેલો છે. આ ઉપરાંત અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને એક અઠવાડિયું સુધી એમના જે જે મુદ્દા હતા એ બધાનું નિરાકરણ કરેલું. એ વ્યક્તિ માની પણ ગયેલા. એમણે એવું કીધેલું કે કંઈ નહીં, હવે ખાલી એકવાર મને ચીફ ઓફિસરને મળવું છે. અમે એમને મળવા માટે પણ બોલાવ્યા, પણ તેઓ હાજર રહ્યા નહોતા અને આવ્યા નહોતા. સિનિયર સિટીઝન સાથે અમને પૂરેપૂરું માન છે. અમે કોઈ એમની સાથે એવું કૃત્ય કર્યું નથી. બીજું, અમને કોઈ સત્તાનો લોભ નથી કે કોઈ અહંકાર નથી. જે કોંગ્રેસ ખોટી ખોટી વાતો કરે છે, અત્યારે એવું છે કે ઇલેક્શન નજીક છે, એમને ક્રેડિટ લેવી છે અને તેઓ ગમે તેવો આક્ષેપ કરે છે. ભરૂચના સિનિયર સિટીઝન અને નિવૃત્ત સરકારી અધિકારી એવા બિપિનભાઈ છેલ્લા 3 દિવસથી અમરણ ઉપવાસ પર બેઠા છે. ભરૂચની પ્રજાને જે રીતે ભરૂચ નગરપાલિકા દ્વારા દરેક પ્રશ્ને જે સવલત આપવી જોઈએ તે મળતી નથી. એ જે બી પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, ડોર ટુ ડોરનો પ્રશ્ન હોય, સ્વચ્છતાનો પ્રશ્ન હોય, દરેક ક્ષેત્રે નગરપાલિકા નિષ્ફળ છે. અવારનવાર અમારા વિરોધ પક્ષ દ્વારા બી ભરૂચ નગરપાલિકાના અંદર રજૂઆત કરવામાં આવે છે. બોર્ડની મિટિંગોના અંદર બી આ મુદ્દે ચર્ચા કરવામાં આવે છે, પણ જે રીતે ચર્ચા કર્યા પછી પ્રમુખ હોય કે ચીફ ઓફિસર હોય, જે રીતે એમના વાયદાઓ થાય છે, વાયદાઓ બી પોકળ સાબિત થાય છે. આવા જ વાયદાઓ એક ભરૂચના આમ નાગરિકને બી આ નગરપાલિકાએ આપેલા હતા કે ભરૂચના અંદર આડેધડ જે રીતે બમ્પર ઉભા સ્પીડ બ્રેકર છે એ માટેના મુદ્દા હોય, કે પછી ડોર ટુ ડોર જે સદંતર નિષ્ફળ છે ભરૂચના અંદર, ડોર ટુ ડોર 30 દિવસ ડેલી સર્વિસ છે તેની જગ્યાએ આજે ભરૂચના અંદર એ સર્વિસ બી અનિયમિત છે, અને સ્વચ્છતાના અંદર બી ખાલી ને ખાલી દેખાવો કરવામાં આવે છે ભરૂચ નગરપાલિકા દ્વારા. મોટા મોટા બેનરો લગાવીને અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટો બી વાપરવામાં જે રીતે આવે છે એ બી તમે જોવા જાઓ તો ભરૂચના દરેક ક્ષેત્રે આજે નિષ્ફળ છે. મચ્છરની વાત કરીએ તો ભરૂચના અંદર આજે ડેન્ગ્યુનું વાવડ છે, હજારો કેસો બનેલા છે અને 15થી વધુ મૃત્યુ થયા છે, તો બી ભરૂચ નગરપાલિકા એના અંદર ખરી ઉતરી નથી ભરૂચને સ્વચ્છ કરવાના અંદર. તમે જો બીજો મુદ્દો કે ભરૂચના અંદર ફોગિંગ મશીનો છે, ફોગિંગ મશીનો બી ધૂળકાઈ રહ્યા છે. વિપક્ષના સભ્યો દ્વારા એ ફોગિંગ મશીનોનું બી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગના અંદર બહાર આવ્યું કે 21 મશીનમાંથી ફક્ત 12 થી 13 મશીન કાર્યરત હતા, બાકી બધા બગડેલા પડેલા છે. રોજા ટંકારિયા ગામે ગેલ ઇન્ડિયા કંપની દ્વારા 114 લાભાર્થીઓને એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યા. ગેલ ઇન્ડિયા કંપનીએ આમોદના રોજા ટંકારિયા ગામને સ્મોકલેસ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. 114 પરિવારોને એલપીજી ગેસ જોડાણ આપવામાં આવતા તેઓમાં ખુશી જોવા મળી હતી. ગામડાની મહિલાઓ રસોઈ બનાવવા ઈંધણ તરીકે લાકડા અને સૂકા છાણનો ઉપયોગ કરતી હોય છે, જેને લઈ ઉત્પન્ન થતા ધુમાડાના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું હતું. જે સંદર્ભે તેના નિવારણ માટે ગેલ કંપનીએ રોજા ટંકારિયા ગામની પસંદગી કરી હતી અને 114 જેટલા એલપીજી બોટલ તેમજ સગડી સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે ગેલના એસકે મુસલ ગાવકરે ગેસ કલેક્શનના ઉપયોગના લાભાલાભ અને તકેદારી રાખવા અંગે ઉપસ્થિત લાભાર્થીઓને
સમજ પૂરી પાડી હતી. લકડી હૈ કંડે હૈ ઇસકો આપ નહીં જલાતે હૈ ધુઆં નહીં હોતા હૈ તો જો ગહણી હૈ માતાએ બહેને હૈ જો ખાના બનાતી હૈ ઉનકો ધુઆં કા સામના નહીં કરના પડતા હૈ તો ઉનકે સ્વાસ્થ્ય કી રક્ષા હોતી હૈ એક ફાયદા તો યે હૈ દૂસરા યે હૈ કી જબ હમ લકડીયાં નહીં જલાતે તો હમારે જંગલ નહીં કટતે હૈ પેડ નહીં કટતે હૈ તો પર્યાવરણ કો ફાયદા હોતા હૈ જો ગરમી બહોત પડતી હૈ યદિ પેડ બચે રહેંગે તો હમારી ગરમી ભી કમ કમ રહેગી એક પર્યાવરણ કો ફાયદા હોતા હૈ.